માગરોળ તાલુકાના બામણવાડા ગામે શ્રી યદુનંદન શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા. માગરોળ તાલુકાના શિક્ષણ ધામસમા બામણવાડા ગામે વર્ષોથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમો યોજાતા રહે છે. સ્વર્ગીય મુરુભાઈ કાનાભાઈ રામના સ્મરણાર્થે વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં KG થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ જે પૂરા વર્ષ દરમિયાનની રમતગમત તથા ઇતર પ્રવૃત્તિઓ તેમજ વાર્ષિક પરીક્ષા પ્રથમ 3 નંબર મેળવેલા છે તેમને તેમના વાલી સાથે જાહેર મંચ ઉપર બોલાવીને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ અને કેળવણીકારોની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા. પ્રમુખ કાનભાઈ રામ દ્વારા સંસ્થા દ્વારા અપાતા શિક્ષણ તેમજ મૂર્ગત સંસ્થા પરિચય આપીને સૌને આવકાર્યા હતા. લોહેજ સ્વામિનારાયણ મંદિરના સંત મુક્ત સ્વરૂપદાસજી તથા પાંચાલના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ ચરણદાસજીએ શિક્ષણ સાથે સંસ્કારને ભાર આપીને શ્રેષ્ઠ સમાજ બનાવવાની વાત કરેલ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને સારા એવા કેળવણીકાર માન્ય હીરાભાઈ જોટવાએ સમાજની આર્થિક પરિસ્થિતિ સાથેનું શિક્ષણ મૂલ્યલક્ષી શિક્ષણની વાત મૂકેલ. તજજ્ઞ વક્તા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના પ્રાધ્યાપક ભરતભાઈ મિશ્યા તેમજ જેતપુર કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્રભાઈ ચોચાએ માતૃભાષાનું શિક્ષણ અને હાલની સ્થિતિએ શિક્ષણ પદ્ધતિ ઉપર પ્રકાશ પાડેલ. માંગરોળ સ્ટેટના સાહબજાદી અકિલા શેખ તેમજ શિક્ષણ બોર્ડ ગાંધીનગરના પૂર્વ મેમ્બર નરેન્દ્રભાઈ વાઢેલ દ્વારા શિક્ષણના સંસ્મરણોની સાથે યદુનંદન શૈક્ષણિક સંકુલના નાત જાત વગરના ઉત્તમ શિક્ષણની પ્રશંસા કરી હતી. શિક્ષક સંઘના જિલ્લા પ્રમુખ તથા કેમ્પસ ડાયરેક્ટર વિજાભાઈ પીઠિયા તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ રામે વાલી અને વિદ્યાર્થી જોગ સંદેશની આપલે કરી હતી. બીજા સેશનમાં શિક્ષકોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ દ્વારા સમાજ જાગૃતિ, પર્યાવરણ બચાવવા તથા શિક્ષણ જાગૃતિને લાગતા ચોટદાર અને આબેહૂબ કાર્યક્રમો રજૂ કર્યા હતા. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. આજ રોજ મારા મોટા ભાઈ શ્રી મોરુભાઈ કાનાભાઈ રામની 27મી પુણ્યતિથિ નિમિત્તે આમ તો દર વર્ષે અલગ અલગ કાર્યક્રમો આપી એની શ્રદ્ધાંજલિ અમે આપીએ છીએ. યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ અને આ વખતે છે એ અમે દર વખતે બ્લડ ડોનેશન કેમ્પ, આ વખતે છે અમે પશુ નિદાન કેમ્પ રાખ્યો છે. એમાં ઘણા બધી પશુઓ આવ્યા છે. સાથે છે યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટમાં જે બાળકો એની પ્રગતિ કરી હોય અને જે ઇનામો આજે અમે એને આપીએ છીએ અને એને પ્રોત્સાહન કરીએ છીએ, સાથે વાલીઓ સાથે એક ટીચરો અને વાલીઓ સાથે એક પેટીએમ રાખીએ છીએ, એટલે એનું પણ એક કંઈક ખોટું હોય પૂરું કરીએ છીએ. અને નવી જે બાળકો અહીંયા જે અભ્યાસ કરે છે એને પૂરતું અમે પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ. આજ રોજ અમારા સંસ્થાના પ્રમુખ શ્રી કાનભાઈ રામના દીકરા મુળુભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે અમે વર્ષોથી એક વાર્ષિક ઉત્સવનું આયોજન કરીએ છીએ અને એ વાર્ષિક ઉત્સવમાં ધોરણ KG થી લઈ અને 12 ધોરણ સુધીના તમામ બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ. 1-3 નંબર વાર્ષિક પરીક્ષામાં આવેલા હોય તેને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીએ, તે ઉપરાંત આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ નંબર દાખવા હોય તેને પણ અહીં જાહેર મંચ ઉપરથી અમે એને પ્રોત્સાહિત કરીએ છીએ. રમતગમતના ક્ષેત્રમાં પણ પ્રોત્સાહિત કરીએ છીએ. સાથે સાથે વાલી મીટિંગનું આયોજન હોય છે તો વાલીઓ સાથે અમે વાતોની, શૈક્ષણિક વાતોની પરામર્શ કરીએ છીએ. તજજ્ઞો આવે છે શિક્ષણના તો પોતાની વાતો છે શિક્ષણની મૂકી અને વાલીઓને આનું માર્ગદર્શન પૂરું પાડે છે, વિદ્યાર્થીઓનું માર્ગદર્શન પૂરું પાડીએ છીએ અને સાથે સાથે રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન રજૂ કરીએ છીએ. આયોજન તેમાં વિદ્યાર્થીઓ પોતાની કલાકૃતિ છે રજૂ કરે છે અને પોતાની તાકાત છે બતાવે છે. આ માટે અમારા સંસ્થાના પ્રમુખ શ્રી કાનભાઈ રામ અને તમામ સ્ટાફગણ સંસ્થાના એ ખૂબ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે.